બીજું NO2માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે એટલે અનુચુંબકીય ગુણધર્મ હોય એટલે જ રંગીને છે અને એટલે જ એવા બે અણુ ભેગા થઈને આનું નિર્માણ કરે છે એટલે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે NO2 જેના કારણે એ દ્વિઆણ્વીય સ્વરૂપ N2O4 દર્શાવે છે રંગીન બને છે અને અનુચુંબકીય હોય છે બરાબર પ્રવાહી કે ઘન અવસ્થામાં પોલિમેરિક રીતે એક NO2 બીજાને આકર્ષે બીજો ત્રીજાને એવા સ્વરૂપે પણ એનું બંધારણ રહી શકે છે બરાબર છે તો આ સાથે આપણે શેની ચર્ચા પૂરી કરી નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડની બનાવટ ગુણધર્મો વાતો કરી દીધી આગળ વધીએ હવે વાત કરીશું ત્યાર પછી આના સંપૂર્ણ બંધારણ ઇલેક્ટ્રોનિક બંધારણ બરાબર ને એની વાત કરી દઈ સંસ્પદન સાથે સૌથી પહેલું N2O રેખીય બંધારણ ધરાવે છે હવે દરેકના બંધ ખૂણા અને બંધ લંબાઈ ટેબલમાં આપ્યા છે તમારે એ દરેક માટે એવું તૈયાર કરવાની જરૂર નથી ચાલશે બંધ ખૂણાની બંધ લંબા આવા દરેક ના કરો તો એટલું ભેગું નહીં થાય અને ભૌતિક માહિતી ખાસ પૂછાતી નથી એટલા માટે એ નહીં કરો તો ચાલશે બરાબર છે ચલો હવે એક એકના બંધારણો અથવા ઇલેક્ટ્રોનિક બંધારણો N2O થઈ ગયું N2O N ડબલ બોન્ડ O હવે ડબલ બંધ ઓક્સિજને બનાવ્યા હોય તો એની બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા 6 બે ઇલેક્ટ્રોન ઓક્સિજનના આમાં વપરાણા બંધમાં 4 છે બે એના વપરાણા તો બે આ નાઇટ્રોજનના વપરાણા ને અહીંયા આ નાઇટ્રોજન સાથે જોડાવવા માટે નાઇટ્રોજને બાકીના 3 વાઇપરા 1, 2 અને 3 એટલે આનો તો એક જ વપરાણો તો આની પાસે વૈધા કેટલા 4 તો 4 દર્શાવો પછી ફેરફાર સંસ્પદનમાં દર્શાવવાનો નિયમ હવે આ ઇલેક્ટ્રોન અહીં આપે બંધ બનાવવા માટે તો આ નાઇટ્રોજનના જો બંધની કેપેસિટી વિચારો આ 3 બંધ બની ગયા તો નાઇટ્રોજન 4થી વધારે તો સહસંયોજક બંધ બનાવી ન શકે એક જ S અને 3 P 4 કક્ષકોથી મેક્સિમમ કેટલા સહસંયોજક બંધ બનાવે 4 તો અહીંયા એના કેટલા બંધ થઈ જાય જો અહીં 2 બંધ કરું તો આ જે હતા એ 5 થઈ જાય ને એટલે આ ઇલેક્ટ્રોન વાસ્તવમાં ઓક્સિજન લઈ જાય ઓક્સિજન પાસે 6 થઈ જાય નાઇટ્રોજન પાસે 2 બસ આ એનું સંસ્પદન બંધારણ થઈ ગયું અને આકાર કેવો થયો રેખીય આકાર યાદ રાખવાનો છે અને આવા બંધારણ જે રાખવાનું છે ને યાદ એ જ હું ચર્ચા કરું છું એમ સમજો મેં આ ચર્ચામાં એના બંધ ખૂણા બંધ લંબાઈની ચર્ચા ના કરી જરૂર નથી એટલે જેટલી ચર્ચા કરી છે આ બધું આવશ્યક જ છે આમાંથી પૂછી શકે છે પછી પૂછાય ન પૂછાય એ પછીની વાત છે પૂછી શકે ચલો NO બે પરમાણુવાળા અણુઓ હંમેશા ને હંમેશા કેવા હોય રેખીય હવે બે જ બંધ બનાવે ઓક્સિજન એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 4 એટલે બે આમાં વપરાણા નાઇટ્રોજનના બે વપરાણા તો નાઇટ્રોજન પાસે 1 વધશે સંસ્પદન કઈ રીતે થવાનું છે આ 1 ઇલેક્ટ્રોન આપશે અને આ 1 લઈ જશે તો હરવારે N બંધ તો 2ના 2 જ રહ્યા 1 ઇલેક્ટ્રોન શિફ્ટ જ થયો ખાલી આ ઓક્સિજન પાસે 4ને બદલે 5 આવી જાય એવું શિફ્ટિંગ જ થયું ખાલી તો આ સંસ્પદન બંધારણ કોનું થયું એનું અણુ આકાર કેવો થયો રેખીય અણુ આકાર દરેકના જોઈશે ભાઈ આ બધી બે રેખીય જ છે બરાબર છે દરેકના અણુ આકાર જોઈશે ચાલો એના પછી ત્રીજું N2O3 દોરીએ આ એમ એન ઓ
ओ अने अहीं कोई पण ऊपर अथवा नीचे क्यांय पण मूको चोपड़ी में ऊपर दर्शाव एटले आपणे ऊपर दर्शाव एवं कशुं ज नथी तमे क्यांय पण मूकी दो ऊपर अथवा नीचे पछी हूँ समझाऊं तमने एमां शुं बाकीनुं काम छे ए बराबर छे। ऑक्सिजने जयरे बे बंद बनाव्या होय एटले केटला इलेक्ट्रॉन दर्शावाना चार नाइट्रोजन त्रण बंद बनावे एटले एक जोड़ी पड़ी एमोनियानो विचार करी जो नाइट्रोजन चार बंद बनावे एटले एना बधा इलेक्ट्रॉन वपराई गया होय बराबर आ नाइट्रोजने चार बंद बनाव्या अहीं चार बंद छे बे थईने तो एनी पासे इलेक्ट्रॉन ना होवा जोईए अहीं न होय आने बे बंद बनाव्या एटले एनी पासे केटला हशे चार અહીંયા એક જ બંધ બને ત્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ ગયો હોય તો જ બંધ એક ઘટ્યો હોય એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન આવી જશે છ થઈ ગયું। હવે આનું સંસ્પદન બંધારણ દોરતી વખતે ખાસ ધ્યાન રાખો આઈધર તમે છે ને આ ડબલ બંધ ઉપર દર્શાવ્યો તો ને નીચે લઈ લો આ એમનેમ રાખો અથવા આને એમનેમ રાખો આ જે છે એને આમ ટ્વિસ્ટ કરો બેયને હારે બદલાવો તો એ સંસ્પદિત બંધારણ ન થયું ઓરિજિનલ જ થયું એવું ન ચાલે। આઈધર અહીંયા આ બે ઓક્સિજનને આમ ટ્વિસ્ટ કરાવો અથવા આને ટ્વિસ્ટ કરાવો બસ એકને જ ફેરવવું પડશે ઓ બરાબર છે ત્રણ બંધ થયા એટલે એક જોડી હોય અહીંયા એક જોડી જે કાંઈ બે જોડી છે ઓક્સિજનની ઓક્સિજનના બે બંધ એટલે ચાર ઇલેક્ટ્રોન ને એક બંધ એટલે છ ઇલેક્ટ્રોન બસ સિમ્પલ લોજિક રેડી થઈ ગયું। આનો અણુ આકાર કેવો હોય સમતલ્ય છે ભાઈ આ બધું એક સમતલમાં છે એટલે આ બધા સમતલ્યમાં તો લઈ જ લઈશું બરાબર છે બધા સમતલ્ય તો છે જ ત્રિપરિમાણીય નથી એક ઓક્સિજન આમ ને એક અહીંયા બીજો ઉપર ને એમ ત્રિપરિમાણીય નથી બધા સમતલ્ય છે બરાબર છે। હવે NO2ની વાત કરીએ NO2 એનું બંધારણ થોડુંક અહીંયા આગળ દોરીએ બરાબર એટલે પછી આ બેના સમાવવામાં સારું પડે એન કોઈ પણ એક બાજુ ડબલ બંધ ને એક બાજુ સિંગલ બંધ સંસ્પદિત બંધારણ દોરો તો એનાથી ઊંધું આ બાજુ સિંગલ ને આ બાજુ ડબલ આ બંધારણ થયું પણ ઇલેક્ટ્રોન પણ મૂકવા જોઈશે ખાલી બંધારણ કીધે ન ચાલે ઇલેક્ટ્રોન આમાં ક્યાં ક્યાં આવશે મેં હમણાં સમજાવ્યું એ રીતે બે બંધ હોય ઓક્સિજનના તો ચાર ઇલેક્ટ્રોન એક બંધ હોય તો છ અહીંયા નાઇટ્રોજનના ત્રણ બંધ થઈ ગયા એટલે એક લોન પેર હશે જો નોર્મલ લોજિક જ છે આ છતાંય ક્યાંક ફોલો ન થતું હોય આમાં જો આવું છે બે બંધ છે ને અહીંયા પાંચ ઇલેક્ટ્રોન છે પણ એ સંસ્પદનથી આવ્યા પહેલાં તમે નોર્મલી મૂકી દો ને પછી સંસ્પદનથી લેવા પડે એમ હોય તો વાત અલગ છે એવું આવું અપવાદ જેવી ઘટના ક્યાંક જ હોય બાકી બધે આ લોજિક સરસ ચાલે તો આ કોનો અણુ થઈ ગયો NO2 અણુ આકાર કેવો છે કોણીયો સમતલ્ય તો આય છે જ ભાઈ આ બધા સમતલ્ય તો તમામે તમામ રેખાય સમતલનો ભાગ જ છે રેખીય હોય તો એ સમતલ્ય હોય જ એટલે આ બધા સમતલ્ય તો ભાઈ બધા છે સમતલ્યનો પ્રશ્ન જ નથી પણ NO2નો અણુ કોણીય છે સમતલ્ય તો ઠીક કોણીય હોય છે બરાબર છે એટલે NO2ની વાત આવી ગઈ કોણીય અણુ ત્યાર પછી કોનું આવશે N2O4 આના જેવું જ દોરવાનું છે ખાલી N2O4માં ફરક શું છે આ દ્વિબંધ દોરે અહીંયા એક જ ઓક્સિજન દોરી દેવાનું છે સિમ્પલ N ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O ડબલ ડબલ ઉપર દોર્યા પછી શિફ્ટ કરી નાખશું એકને બરાબર છે એટલે થઈ જશે બેને શિફ્ટ હારે નથી કરવાના આમાં મેં ના પાડી હતી બધામાં એ તો કોમન હોય જ બે બંધ હોય તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન મૂકી દઉં ચાર જો આ ગોખીન ક્યારેય નહીં થાય ઇલેક્ટ્રોન ભૂલ જ થશે બે નાઇટ્રોજનના ચાર ચાર બંધ છે જોઈ લો એટલે કંઈ ઇલેક્ટ્રોન નથી મૂકવાના આનો એક બંધ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન છ કારણ કે ફ્લોરિન સિવાય તમામમાં ઓક્સિજન કરતાં વિદ્યુત ઋણતા સામેવાળાની ઓછી હોય એટલે બંધ તૂટીને ઇલેક્ટ્રોન લઈ જવાના હોય તો લઈ કોણ ગયું હોય ઓક્સિજન એટલે અહીંયા છ દોરી છે કે જ્યારે પણ આ બંધ તૂટે તો ઓક્સિજન જ લઈ જાય છે ઇલેક્ટ્રોન તો હવે કોઈ પણ કાને ટ્વિસ્ટ કરો અથવા આને જો બેને ફેરવવાનું નથી કોઈ એકને જ તમે રોટેટ કરો છો કોઈ પણ એકને
બરાબર છે અહીંયા આપણે કોને કર્યું હતું આ બાજુ કર્યું હતું ને તો એને જ ટ્વિસ્ટ કરીએ ચાલો આ ડબલ બોન્ડ હોવું સિંગલ બોન્ડ હોવું અહીંયા નીચે ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ અચાર ઇલેક્ટ્રોન અચાર ઇલેક્ટ્રોન આ છ અને આ છ બરાબર છે આ સમતલીય રચના થઈ છે એક જ સમતલમાં આવેલા છે બધા તો આ રચના કેવી કહીશું સમતલીય ત્રિપરિમાણીય ન થાય બરાબર અને મલ્ટીપલ પરમાણુઓ હોય એટલે બે ચાન્સ હોય છે કાં ત્રિપરિમાણીય અથવા સમતલીય આ બધા પરમાણુઓ એક જ સમતલમાં છે સમતલીય રચના ચલો ત્યાર પછી છેલ્લું N2O5 સેમ આ જ દોરવાનું છે ખાલી અહીંયા બે એનની વચ્ચે એક ઓક્સિજન વધારાનો મૂકી દીધો એટલે N2O5નું સંસ્પદિત બંધારણ થઈ ગયું જો આ એક જેવું જ છે બધું આ બધાય નો વાંચ્યા હોય ત્યાં સુધી અઘરા લાગે મોટા લાગે બધા બંધારણો કઈ રીતે તૈયાર કરશું એવું લાગે બાકી બહુ સરળ છે NON ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O અને ડબલ બોન્ડ O આની જેમ જ વિચારો ઓક્સિજનના બે બંધ થયા એટલે ચાર ઇલેક્ટ્રોન મૂકી દો અહીંયા ચાર ઇલેક્ટ્રોન અહીંયા છ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના ચાર બંધ કોઈ ઇલેક્ટ્રોન નહીં અહીંયા છ અહીંયા ચાર થઈ ગયો ચાલો આનું સંસ્પદિત બંધારણ દોરવું હોય તો આમાં ક્યાં ફેરફાર કર્યો હતો અહીંયા જો ટ્વિસ્ટ કર્યો હતો અહીંયા ટ્વિસ્ટ કરી દો થઈ ગયું NON ડબલ બોન્ડ ઓ નીચે લઈ લો સિંગલ બોન્ડ ઉપર લઈ ગયો રેડી એક બંધવાળાને છ ઇલેક્ટ્રોન બે બંધવાળાને ચાર થઈ ગયા આ બધા ઇલેક્ટ્રોન મુકાઈ ગયા આ પણ એક સમતલીય રચના જ છે એટલે તમામની એક ખાસિયત ફિક્સ થઈ ગઈ કે તમામે તમામ સમતલીય તો છે જ બધાય સમતલીય એટલે એમ સમજવા સારા પડે બરાબર આ સાથે જેટલા પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ હતા એ બધા જ ઓક્સાઇડની આપણે કઈ બાબતની ચર્ચા પૂરી કરી બધા જ ઓક્સાઇડની બંધારણ દોર્યા બરાબર એની એની બનાવટ લીધી એના ગુણધર્મો બધું જ પૂરું આ નાઇટ્રોજનના એક પ્રકારના સંયોજનો થયા હવે એક છેલ્લું રહ્યું નાઇટ્રિક એસિડ એની વાત ચાલુ કરીએ આઈ થિંક આટલે સુધી કોઈ પ્રોબ્લેમ હશે નહીં બરાબર ચાલો હવે નાઇટ્રો એના પ્રશ્નો જે કાંઈ હોય તો લઈ લઈએ લખાણ સંબંધિત પ્રશ્ન એક જ છે ખાલી ના એક કોયડો છે ને 7.5 NO2 અણુ શા માટે દ્વિ અણુ ડાઇમર બનાવે છે બે અણુ NO2ના શું કામ જોડાય તો કે NO2નું સંસ્પદિત બંધારણ જુઓ ડબલ બોન્ડ ઓ આની પાસે એક ઇલેક્ટ્રોન હોય છે અને એમને માને જવા દો ને તોય તમને હુજી જાય કેવી રીતે જો નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન ઓક્સિજનના કેટલા થાય 2 ઓક્સિજનના 8 × 2 = 16 16 × 7 23 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધશે કે નહીં એકી સંખ્યામાં એટલે છેલ્લે એક તો વધવાનું નહીં તો આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એ દ્વિ અણવીય સ્વરૂપે વર્તે
અનુચુંબકીય હોય સ્વભાવે અને રંગીન કથાય રંગનો બને છે. બરાબર છે. પછી N2O5માં નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી, મતલબ નાઇટ્રોજન કેટલા સહસંયોજક બંધ બનાવે. મેં પેલું કાઢી નાખ્યું, વાંધો નહીં, દોરી નાખીએ. એન ઓ એન જોવો જોઈએ, હમણાં દોર્યું હતું ને એટલે હવે ડાયરેક્ટ સીધું દોરી જ નાખું છું. હાલો, આમાં નાઇટ્રોજને કેટલા સહસંયોજક બંધ બનાવ્યા એમ કહે છે. સહસંયોજકતા ચાર, એક બે ત્રણ ને ચાર, અહીંયા જો એક બે ત્રણ ને ચાર. તો નાઇટ્રોજનની સહસંયોજકતા એટલે સહસંયોજક બંધની સંખ્યા ચાર છે. બે ગમે એ સંસ્પદન બંધારણ લો, બે નાઇટ્રોજનની કેટલી થાય સહસંયોજકતા ચાર. ચાલો હવે નાઇટ્રોજનનું છેલ્લું સંયોજન, જેની સાથે નાઇટ્રોજનની વાત પૂરી થશે. જો આ બધું લખવું કે આજે મેં તમને જે કાંઈ લીધા બધા ઓક્સાઇડ, મારા માટે સિમ્પલ થઈ જાય, કારણ કે અવારનવાર આવતું હોય, રેફરન્સ હોય મગજમાં. તમારે એ બધાની બનાવટના સમીકરણ વગેરે પાકા કરશો ને, વધુ વખત લખીને તૈયાર કરવા પડશે, ત્યારે જ રહેશે યાદ. નહીંતર પરીક્ષા વખતે આ ચેપ્ટર આરામથી ભૂલાઈ જશે. એટલે બેટર એ જ થશે કે સાથે સાથે જ તૈયારી કરજો. આ આ ચેપ્ટરોમાં જ એક આ ને એક DF વિભાગ, એમાં થોડો ટાઈમની જરૂર પડે, બાકીના તો પછી કન્ટિન્યુમાં આરામથી દોડે. સિલેબસ બાકીનામાં ઝડપી ચલાવી શકાય. આમાં જરા પણ હું તો ચલાવી દઈશ ચલાવવું હોય તો બી, પણ તમને પાછળ તૈયારી ભેગી નહીં થાય. ચાલો, નાઇટ્રોજનના એ ઓક્સાઇડ એટલે ઓક્સી એસિડ એટલે નાઇટ્રિક એસિડ, એ સિવાય પણ એના નાઇટ્રસ એસિડ HNO2, પછી હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2, આવા હોય છે એના ઓક્સી એસિડ. પણ આપણે એમાંનો સૌથી મહત્ત્વનો એક જ ઓક્સી એસિડ એટલે HNO3, એના વિશે જ બધું ભણવું છે. સૌથી પહેલી વાત કરીએ HNO3ની બનાવટ. પ્રયોગશાળામાં તમારે એને બનાવવું હોય તો કાચનો રિટોર્ટ, વક્ર નળી એવું લખ્યું છે ગુજરાતીમાં, વક્ર નળી એટલે આવો રિટોર્ટ હોય, અને વક્ર નળી કહેવાય. આપણી લેબમાં ના હોય 11-12ની, આ હે ને MSCની લેબમાં છે જોવા મળે. અહીંયા એક એમ તો નાનકડક કોક હોય, ચેક કરવા માટે બંધ કરવા માટે જે કંઈ જોઈ બસ આવું હોય, અને વક્ર નળી કહેવાય. આની અંદર તમે KNO3 અથવા NaNO3 કોઈ પણ લો, દાખલા તરીકે NaNO3 લીધો, એની અંદર H2SO4 ઉમેરો, તો જો આવું બની જાય NaHSO4 અને HNO3, આ નાઇટ્રિક એસિડ મળ્યો ને. જો આ NaHSO3માં હજુ NaNO3 ઉમેરો, મતલબ ડબલ લેવાય પહેલેથી NaHSO4, તો હજુ Na2SO4 બનશે અને HNO3. 450 કેલ્વિન આજુબાજુમાં ગરમ કરવાનું હોય છે. બરાબર, ટેમ્પરેચર આપણી ચોપડીમાં નથી લખ્યું પણ પ્રેક્ટિકલી ખબર જ હોય ને, 450 આજુબાજુમાં ગરમ કરવાનું. એટલે NaNO3 અથવા KNO3 અને સલ્ફ્યુરિકની પ્રક્રિયા થાય, બે મોલા વપરાય ને એક મોલા બે મોલ બન્યા, બેમાં એક એક બન્યું. બરાબર, નિસ્યંદન કરો એટલે 68% જેવો સાંદ્ર HNO3 બને, અને એમાં રહેલું છેલ્લું પાણી નાણું દૂર કરવા માટે, જે તે આ બધા ઉગાડ્યા હોય ને એના પાણીને દૂર કરવા માટે P4O10 અથવા સાંદ્ર સલ્ફ્યુરિક વાપરી શકો, તો પછી તમે 98% સુધી મેક્સિમમ સાંદ્ર. જો ચોપડીમાં ઓસવાલ્ડની પદ્ધતિ પછી આ લખ્યું, છોકરાઓ એમ સમજે કે ઓસવાલ્ડથી મળેલો નાઇટ્રિક એસિડ હોય ને એ જ આ રીતે સાંદ્ર બને, એવું નથી. પદ્ધતિ કોઈ પણ રીતે બનાવો, 68% વાળો આમાંય મળે ને 98% વાળો મેળવવું હોય તો પાણી દૂર કરીને મેળવી શકાય, એવું કંઈ પહેલી જ પદ્ધતિ હોય તો જ એ લાગુ પડે છે એવું નથી. પ્યોરિફિકેશનની મેથડ તો કોમન જ હોય હંમેશા, સાંદ્રતા વધારવાની પદ્ધતિ સામાન્ય હોય. ઓકે, બીજી વાત કરીએ, આ કાચની વક્ર નળી થઈ રિટોર્ટ. કાચનો આવે, સ્ટીલનો આવે, સિરામિકનો આવે, બધાના રિટોર્ટ આવતા હોય છે. ઝીંકનું ઉત્પાદન કરવું હોય ને, ઝીંક ધાતુનું, ZnO માંથી ઝીંક બનાવવું હોય, ત્યારે આવો સિરામિકનો રિટોર્ટ વપરાય.
રિટોર્ટ કહેવાય એને, અથવા વક્ર નળી છે પછી શબ્દો વાપરવી. ચલો બીજી પદ્ધતિ જોઈએ, સૌથી અગત્યની ઓસ્વાલ્ડની પદ્ધતિ. નાઇટ્રિક એસિડ બનાવવા માટે મેક્સિમમ ચાલતી પદ્ધતિ ઇન્ડસ્ટ્રીમાં એક જ છે, ઓસ્વાલ્ડની. બીજી પદ્ધતિઓ આટલી કોઈ એકે ચાલતી નથી. ઓસ્વાલ્ડની પદ્ધતિમાં શું હોય છે? એમોનિયાનું ઓક્સિડેશન, NH3+O2, NO અને પાણી બનાવે. પ્લેટિનમ 90% અને 10% રોડિયમ, RH. ગોઝ એટલે જાળી, તાર જાળી કેવી હોય? બરાબર, પ્રયોગશાળામાં તમે તાર જાળી જોઈ હશે, આઈ થિંક. ના જોયું હોય તો અહીંયા પડી છે, ઉભારો બતાવી દઉં. આ તાર જાળી છે, સાદો તાર છે. જો આ આપણી પ્રયોગશાળામાં રૂટીનમાં વપરાતી હોય, આ જે વચ્ચે ગોળ ચકડ્યું છે ને, એ એસ્બેસ્ટોસ છે, ગેરકાયદેસર પદાર્થો છે, એસ્બેસ્ટોસ જ છે. પણ બધાને ખબર જ નથી કે આટલું ગેરકાયદેસર પદાર્થ છે. ખેર, આટલું પાત્રપડમાં બહુ વાંધો નથી આવતો ને, આપણે આમાં સતત ગરમ કરીને એને વરાળ શ્વાસમાં ન લેવાની હોય, નહીંતર કેન્સરજનક પદાર્થ છે. અરે ભાઈ, લેબમાં વપરાતા મોટાભાગના કાર્બનિક સંયોજનો તો કેન્સરજનક જ છે, બરાબર? એટલે એવું ન માનતા કે આ એક કેન્સરજનક લેબની, આપણી લેબની અંદર 40% ઉપર સંયોજનો કેન્સરજનક છે, અમુક ટીબીજનક, બ્રોમિન ને એવા. ખેર, એટલે આવી તાર જાળી જ વાપરવાની છે. આ વચ્ચે એસ્બેસ્ટોસ નહીં, જાળીનો તાર શેનો વાપરવાનો? 90% પ્લેટિનમ ને 10% રોડિયમ, એવા એવી જાળી વચ્ચે બાંધેલી હોય એની અંદર આ વાયુઓની પ્રક્રિયા કરવાની છે, બરાબર છે? એટલે શું થઈ જશે? NO બનશે, આનું ઓક્સિડેશન થશે આની હાજરીમાં. આના ઓક્સિડેશનથી આપણે મેળવી શકાય એનું તાપમાન ને દબાણ જોઈશે, 9 bar દબાણ અને 500 Kelvin તાપમાન. 500માં થોડુંક ઓછું હોય તો ચાલશે, 500 Kelvin અને 9 bar. બેલેન્સ કરવું પડશે, બરાબર? 3 × 2 = 6, 2 × 3 = 6 હાઇડ્રોજન થયા, 2 નાઇટ્રોજન, તો ઓક્સિજન જો 3 × 2 = 5 થઈ ગયા, 2.5 ગુણવા પડે, તો એના કરતાં ડબલ કરતા જાય એટલે 5 ગુણી નખાય ને. રેડી? તો આ શું મળી ગયું આપણને? NO, નાઇટ્રિક ઓક્સાઇડ મળ્યો. આ નાઇટ્રિક ઓક્સાઇડનું ઓક્સિડેશન કરો ઓટું વડે, તો આપણને શું મળી જાય છે? હવામાં આપણે પ્રદૂષણવાળા ચેપ્ટરમાં જોઈ ગયા કે NO હોય તો હવાના ઓક્સિજન વડે ઓક્સિડેશન પામીને શેમાં રૂપાંતરણ થઈ જાય? NO2માં, બરાબર છે? તો NO2ના બનાવટની પદ્ધતિમાં આ ચાલી શકે એવું નથી, NO2 આ રીતે બનાવાય છે. પછી આની અંદર પાણી ઉમેરો. ચલો, NO2માં શું ઉમેરવાનું કહું છું? પાણી. આમાંથી HNO3 બનશે અને NO પાછોય મળશે. 2 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન 3 × 2 = 6 અને 1 = 7, 3 × 2 = 6 અને 1 = 7, 3 નાઇટ્રોજન થઈ ગયું બધું. આ NO છે ને પુનઃચક્રણમાં વાપરી શકાય, મતલબ કે એને અહીંયા પાછો પ્રક્રિયા કરાવી શકાય, NO2 બનાવ, બરાબર છે? અને HNO3 મળી ગયો. આ મળે ત્યારે એની સાંદ્રતા ઓછી હોય પ્રમાણમાં, 35% જેવી માંડ હોય છે, પણ એનું નિસ્યંદન કરો એટલે એની સાંદ્રતા વધારીને કેટલી લઈ જઈ શકો છો? 68% નિસ્યંદન વડે. એટલી એ પૂરતી નથી, હજી આપણે વધારે જોતી હોય તો 98% મેળવી શકાય છે P4O10ની ટ્રીટમેન્ટ વડે અથવા સાંદ્ર સલ્ફ્યુરિક વડે. કારણ કે P4O10 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બંને શું કરે છે? એકચ્યુઅલમાં બંને ભેજ શોષક છે. આમાંથી ભેજને મેક્સિમમ શોષી લઈએ એટલે શું થઈ જાય? એની સાંદ્રતા 68%માંથી વધીને 98%. બસ 98થી વધતી નથી, બહુ મુશ્કેલ છે, અને ક્યાંય જરૂર પણ પડતી નથી એવડી પાછી. એટલે મોટાભાગે
98% સુધીની સાંદ્રતાવાળો HNO3 નાઇટ્રિક એસિડ બધે વપરાતો હોય છે, 98% સાંદ્રતાવાળો. બરાબર છે? નાઇટ્રિક એસિડ મેં તમને પહેલાં કીધું કે ઓક્સિડેશન કરતાય છે, પ્રબળ ઓક્સિડેશન કરતામાં એનો નંબર આવે. એટલે પ્રબળ સલ્ફ્યુરિક એસિડ એ ઓક્સિડેશન કરતા છે, એના કરતાંય નાઇટ્રિક એસિડ વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન રાખજો, સલ્ફ્યુરિક એસિડ કરતાં ઘણો પ્રબળ ઓક્સિડેશન કરતા. અને બીજું, એસિડિક રીતે વાત કરો તો સલ્ફ્યુરિક એસિડ વધુ પ્રબળ એસિડ કહેવાય અને નાઇટ્રિક એસિડ બીજા નંબરનો પ્રબળ એસિડ કહેવાય સલ્ફ્યુરિક પછી. એમ આપણા રૂટીન વપરાતા એસિડ્સની અંદર અથવા મિનરલ એસિડમાં જે આપણે વાપરીએ છીએ. બરાબર છે? એટલે એસિડિકતાની દ્રષ્ટિએ સલ્ફ્યુરિક એસિડ પછી આવે અને ઓક્સિડેશન કરતાની દ્રષ્ટિએ સલ્ફ્યુરિક એસિડ પહેલાં આવે. બરાબર છે? આ એના બનાવટ અને સામાન્ય વાતચીત કઈ. આપણે આટલું અહીંયા રાખીશું આજે આ લેક્ચરમાં, પણ હું તમને જનરલ વાત કરી દઉં કે અત્યારે આપણે લીધું એમાંથી બે ત્રણ વખત લખીને તૈયારી કરજો, ત્યારે માંડ યાદ રહેશે. બંને વસ્તુ નાઇટ્રોજનના ઓક્સાઇડ ખાસ, એમાંથી સવાલો પૂછાઈ શકે છે. એમાંની જે ખાસ વિગત છે એમાં તમને ધ્યાન દોરી દઉં, એક બનાવટની બધાની પદ્ધતિઓ છે ખરી. બરાબર છે? બીજું એના બંધારણો, તો એ તો ઇલેક્ટ્રોનવાળા બંધારણો, એક બેના જોઈ જાઓ તો આવડી જ જશે. ત્રીજી બાબત એના ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ, ભૌતિક ગુણધર્મો રાસાયણિક સ્વભાવ, એમાં કેવી રીતે યાદ રાખવાનું છે કે ઉપરના બે એસિડિક તટસ્થ ઓક્સાઇડ છે, પછી નીચે આવો તો એસિડિકતા વધતી જાય અને ચારે ચાર એસિડિક ઓક્સાઇડ છે. આ એક વાત. બીજું, બે જ ઓક્સાઇડ રંગીન છે. એક NO2 કથ્થાઈ રંગનો, યાદ છે? NO2 કથ્થાઈ રંગનો અને N2O3 વાદળી રંગનો ઘન. આ કથ્થાઈ રંગનો વાયુ અને ઓલો વાદળી ઘન, બાકી બધા રંગવિહીન. હવે વાયુઓની વાત થાય તો પહેલાં બે વાયુ અને ત્રીજો વાયુ કયો કીધો? NO2 કથ્થાઈ વાયુ. ત્રણ વાયુ, બાકી બધા ત્રણે ત્રણ ઘન. પણ N2O4 ઠંડુ પાડીને બનેલો છે. હવે જ્યારે NO2ને ઠંડો પાડીને N2O4 બન્યો હોય તો એ પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે. બસ એટલું જ, એકમાં જ ઘન કે પ્રવાહીનું ઓપ્શન છે. તો આ રીતે યાદ રાખશો તો વધુ સારું પડશે. બરાબર છે? બસ, તો આ સાથે આપણું આજનું લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.